정답. દુબઈ મોલ, વન ઓફ ધ લાર્જેસ્ટ મોલ, જેની વિઝિટ હું કરાવવાનો છું. અંદર જશું આપણે દુબઈ મોલમાં, ક્યાં કેટલો ભાવ છે, શું મોંઘું શું સસ્તું એ બધું જોઈએ તો ખરા. જી હા, તો દુબઈ મોલ વન ઓફ ધ લાર્જેસ્ટ મોલ ઓફ ધ વર્લ્ડ, જેની વિઝિટ હું કરાવવાનો છું. બહુ બધા ટાઈમ સુધી અહીંયા છું તો હું તમને આખો દુબઈ મોલ બતાવીશ, શું સસ્તું શું મોંઘું બધું જોઈએ આપણે દુબઈ મોલમાં. ચલો પાર્કિંગ જુઓ, અત્યારે એન્ટ્રન્સ પાર્કિંગમાંથી છે અને અમે અત્યારે અંદર જઈએ છીએ. હવે આ દુબઈ જે સૌથી મોટો મોલ છે, પાર્કિંગ દૂર દૂર સુધી તમને બધી ગાડીઓ દેખાશે. અહીંયા પેલા આપણે મોલમાં જઈએ ને વીકેન્ડમાં, એમ અહીંયા લોકો મોલમાં આવે છે, દુબઈ મોલમાં ખરીદી કરવા. હિમાલય મોલ છે ને આપણે, એમાં દુબઈ મોલ છે. ચાલો, પાર્કિંગ આનું જબરજસ્ત મોટું છે. આપણે ત્યાં હિમાલય મોલ છે ને એમ, એવી રીતે આ દુબઈ મોલ છે. લોકો આવે દુબઈ મોલમાં આટો મારવા માટે. ઠંડક એવી લાગી બહાર, કબ સે ચલે જા રહે એન્ટ્રન્સ, અભી તો એન્ટ્રન્સ ચલ રહા હૈ. અંદર આવીને ઠંડક લાગી. સો બુર્જ ખલીફા જવું હોય, એન્ટ્રન્સમાં જ કેટલું બધું ચાલવાનું છે. હું ચાલતો ચાલતો અંદર આવ્યો, પાર્કિંગમાંથી અમારી બસ પાર્ક થઈ અને પછી અંદર આવ્યા છે. અહીંયા ફૂડ કોર્ટ છે, અહીંયા ચા સમોસા સેન્ડવિચ બધું મળે છે અને 5 દિરામ સુધીમાં મળી જાય, ગુણ્યા 23 કરી નાખો. સો 1-2 દિરામની તમને ચા મળે, સમોસા મળી જાય, સેન્ડવિચ મળી જાય અને બધું 5-6 દિરામમાં તમારું ખાવા પીવાનું થઈ જાય. દુબઈ મોલમાં ચાલવાનું બહુ જ છે, પણ એસી ઠંડક બધું જ છે. ભરબપોરે અત્યારે 3 વાગ્યા છે, અમારે સાંજે છે બુર્જ ખલીફા. સો ત્યાં સુધી હું દુબઈ મોલ વિઝિટ કરવાનો છું, જે તમને પણ બતાવું. હજી એન્ટ્રન્સ આગળ છે, અંદર જઈએ આપણે. ચલો, અહીંયા દુબઈમાં મોલમાં બી જો ટ્રાફિક મેનેજ કરે છે, અમને કહે છે ઊભા રહો. હવે થઈ ગયા ને આપણે એન્ટર દુબઈ મોલમાં. સો ફાઇનલી એન્ટર થઈ ગયા છે ઇન દુબઈ મોલ. આ તો હજી ગ્રાઉન્ડ ફ્લોર છે જેમાં અંદર એન્ટર થઈ રહ્યા છે. કઈ કઈ બ્રાન્ડ છે ને શું મળે છે એ તમે જોઈ લેજો. હું તમને દુબઈ મોલની ફ્રી ટૂર કરાવું છું, બરાબર? તમે 1 પણ રૂપિયો ખર્ચ્યા વગર જોવો છો અને હું અહીંયા ખર્ચીને આવ્યો છું દુબઈ. હવે આપણે અહીંયા આવ્યા પહેલા માળે, ટ્રેન તમને બધી મળી જશે અને જો પૈસા હોય તમે ચોક્કસ વિઝિટ કરી શકો છો. મારે ફોન ચાર્જ કરવાનો છે એટલે હું ચાર્જિંગ સ્ટેશનમાં જઈ રહ્યો છું. આપણા જ કોઈ મોલ જેવું લાગે છે ને, અમદાવાદનો જે મોલ છે એક, એના જેવી ફીલ તમને આવે જ કે નહીં? કઈ બાજુ? ઓ, હું જે એવું બોલતો હતો કે અમદાવાદમાં એક મોલ છે ને એના જેવી જ ફીલ આવે છે, પણ ના, અલગ છે. આ બાજુ હું તમને એક્વેરિયમ બતાવું જે મોલની અંદર છે. નો ડાઉટ આપણે ત્યાં જે 1-2 મોલ છે અમદાવાદમાં એવી ફીલ તમને આવે, પણ આ જુઓ, ધીસ ઇઝ ધ વિનર. આ પાછળ એક્વેરિયમ તમને દેખાય છે, મારી પાછળ તમે એક્વેરિયમ જુઓ છો અને આ બાજુ બધી શોપિંગ કરવાની જગ્યા. સો દુબઈ મોલ હું તમને બતાવી રહ્યો છું. ચલો, કઈ બાજુ જવાનું છે ખબર? તમે જોઈ લેજો,
અહીંયા મને લાગે છે વેકેશનનો ટાઈમ લાગે છે, એટલી બધી ભીડ છે, બધા ગુજરાતી અને ઇન્ડિયન્સ પણ દેખાય છે. સો ભીડ તમને 100% જોવા મળશે અહીંયા. પબ્લિક જોઈને જ તમને ખબર પડી ગઈ હશે. કન્ટિન્યુ યોર જર્ની ટુ લેવલ 2. સો હવે અમે લેવલ 2 માં જઈએ છીએ. ડિકેથલોન પણ છે અહીંયા, આ લેવલ 2 છે. ચાલો આ પણ લેવલ 2 છે. આ મોલની ખાસિયત દુબઈ મોલમાં એવું છે કે તમને એક્વેરિયમ જોવા મળે છે. આ જુઓ, મોલની અંદર જ એક્વેરિયમ. અહીંયા ચાલવાની તૈયારી તમારે રાખવાની. મેં તમને કીધું ને કે તમે જ્યારે પાર્કિંગમાંથી અંદર આવશો ને ત્યારે બહુ જ સસ્તું બધું 3-4 દિરહમમાં તમને આપણું ઇન્ડિયન ખાવાનું મળી જાય છે, તો એ ખાઈને જ તમે આવજો. અહીંયા ધ એમિરાટ્સ એરબસનો એક્સપિરિયન્સ કરાવતા લાગે છે. અહીંયા એમિરાટ્સ જે છે એનો એક્સપિરિયન્સ તમે અહીંયા કરી શકો, એરબસનો. મારી પાછળ જે તમે જુઓ છો એ ચાલ ચાલ કર્યા કરો તમે મોલમાં, ખરીદી કરવાની હોય કે ન કરવાની હોય. મારું કાંઈ જ લેવાનો પ્લાન નથી અમદાવાદની જેમ જ, પણ હવે ફૂડ કોર્ટમાં અહીંયા આવ્યા છે. શું મળે છે અહીંયા એ બધું કહું તમને, તમે પણ જોઈ લેજો કે કઈ કઈ વસ્તુઓ મળે છે. ફૂડ કોર્ટ અહીંયા બહુ જ હ્યુજ છે, હ્યુજ પત્તો જ નથી ફૂડ કોર્ટ. AD 34 એમાં કોમ્બો છે. વિડીયો લઈ લઉં. બોમ્બે ચોપાટી દેખાયું, મેકડી છે, તમે સમજી જાઓ બધું મળી જશે તમને. You can see the Burj Khalifa mall mathi. સ્કેટિંગ ચાલે છે અહીંયા. આ મોલમાં તમે ગમે તેટલું ચાલ ચાલ કરશો ને, એક વસ્તુ તમને કહી દઉં કે ધરતીનો છેડો છે પણ આ દુબઈ મોલનો છેડો નથી. આ મોલનો કોઈ અંત જ નથી. હું ક્યારનો ચાલ 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 કરું છું. ખાધું પીધું, પિઝા ખાતા મેં, 50 દિરહમના પિઝા અને ગાર્લિક બ્રેડ ખાધી, પાણીની બોટલ લીધી. મોલ પત્તો જ નથી, પત્તો જ નથી. તમે ચાલ્યા જ કરો. શું કીધું ને કે પૂરેપૂરી એનર્જી સાથે તમારે દુબઈ મોલ ફરવા માટે આવવાનું. 4-5 કલાક તો ચપટીમાં નીકળી જશે. હા, 4-5 કલાક એમને એમ નીકળી જાય. ટોટલ કંઈક 48,000 સ્ટેપ્સ અહીંયા થાય તમારા ફોનમાં, એટલો લાંબો આ મોલ છે. વાવ, સુપર.
અરે બસ મજામાં. ગોલ્ડ પ્લેટેડ જૂતા. હવે આવા જૂતા કોઈ મારે ને તો સારું, હું આવા જૂતા ખાવા માટે તૈયાર છું. સોનાના શૂઝ છે આ, વિચારો. સો આમાં એવું છે કે દુબઈ મોલમાંથી કંઈ ખરીદી થાય નહીં. મોટી મોટી બ્રાન્ડના તમે શોખીન છો, તમે પૈસા ખર્ચી શકો તો આવવાનું, બાકી ટાંટિયા દુખાડવાના ખાલી ને ખાલી દુબઈ મોલમાં. મેં તમને જે રીતે સોનાના શૂઝ બતાવ્યા, આ જો મારી કાચની પાછળ મેં તમને બતાવ્યા ને સોનાના જૂતા, આવા જૂતા કોઈ મારે, આવા જૂતા કોઈ ખાવાય, મને ખાવા આપે ને તોય હું તૈયાર થઈ જાઉં. સો આઈ એમ એટ ધ દુબઈ મોલ અને ફેમસ ફાઉન્ટેન મારી પાછળ દેખાય છે તમને. તો આ ફાઉન્ટેન પણ બહુ જ ગજબ છે અહીંયા દુબઈ મોલમાં. આય હાય, થાકી ગયો છું પણ એટલી જ એનર્જી સાથે હું તમને આ દુબઈ મોલની ટૂર જે છે એ કરાવી રહ્યો છું. ધીસ ઇઝ ધ બ્યુટિફુલ. આટલા બધા મોલમાં આપણે ફરીએ છીએ અમદાવાદમાં, તો કેટલા બધા મોલમાં હું પોતે જાઉં છું. તમે ધરાશો નહીં, તમે થાકશો પણ ધરાશો નહીં આ મોલ જોતા જોતા. જે બ્રાન્ડ જોઈએ બધી જ અવેલેબલ છે. અને એક્ઝિટ ક્યાં થાય છે એ ખાલી તમે જુઓ, એક્ઝિટ નો વ્યૂ એ જુઓ. આની એક્ઝિટ થાય છે અહીંયા. ઓહો, પહેલી વાર હું એ જોઈ રહ્યો છું આ બુર્જ ખલીફા. સો અહીંયા આવીને અમે બહાર નીકળ્યા. તમે દુબઈ મોલમાંથી બહાર નીકળો ને તો તમને આ નજારો જોવા મળે. ત્યાં રોજ સાંજે આવી રીતે ફાઉન્ટેન શો થાય, એટલી બધી ભીડ હતી પણ એને જોવા માટે. ખબર નહીં આજે તો અહીંયા કંઈક વધારે જ મને પબ્લિક દેખાઈ. બરાબર દુબઈ મોલની બહાર બુર્જ ખલીફાની સામે આ શો થાય, બધા પોતાની આંખે જોતા જ નથી, બધાના ફોન ચાલુ છે અને આ શો થઈ રહ્યો છે. પણ શો ખરેખર સારો હતો, રાત્રે અલગ દેખાતો હતો, એ પણ આવનારા વિડીયોમાં કહીશ. પણ અત્યારે તો આ નજારો જુઓ તમે, દુબઈ મોલમાંથી બહાર નીકળો એટલે તરત આ જોવા મળે. તમે કાંઈ જ ખરીદી કર્યા વગર પણ મારી જેમ બહાર નીકળો તો 3-4 કલાક થશે દુબઈ મોલ. તો હું બહાર નીકળ્યો અને બહાર નીકળીને તરતે તરત બુર્જ ખલીફાનો વ્યૂ, અહીંયા જે ફાઉન્ટેન શો થાય છે એ જગ્યાએ હું અત્યારે બહાર નીકળ્યો છું અને બુર્જ ખલીફા તમને મારી પાછળ દેખાતું હશે. સો એક્ઝિટનો વ્યૂ ગજબ છે. કેવો લાગ્યો વિડીયો દુબઈ મોલનો એ કહેજો, અને કેવો લાગ્યો આ છેલ્લો વ્યૂ જે હું તમને ગોળ ફરીને બતાવું છું એ પણ કહેજો.